प्रियकोटि शम प्रभ निर्विघ्नम कुरु मे देवा सर्व कार्येषु सर्वदा। सर्वदर्शन मित्रों सुप्रभा, जय श्री गणेश। वीटीवी ने विशेष रजूआत, खास अपना माटे कार्यक्रम भविष्य दर्शन, ज्ञान आध्यात्मिकता ने ज्योतिष नो आ त्रिवेणी संगम। व्यक्ति जीवन में सफलता मळे त्यारे सौ एने साथ अने सहकार आपता होय छे अने जस लेता होय छे, पण निष्फळता मळे त्यारे कोई व्यक्ति एनी नजीक ढूंकतो नथी, दिखाता नथी, तो आना क्या कारण होय शके? स्वजनों अने स्नेहीओ पण क्यारे क्यारे शत्रुता नो व्यवहार करे छे, अथवा विरोधीओ द्वारा जयरे परेशानी मळती होय त्यारे शुं एना उपाय करी शकाय जेना कारणे शांति की प्राप्ति थाय, आ वात आपणे दिन विशेष में करवानी छे। साथे साथे बारे बार राशि जातकों केवो रहेशे आजनो दिवस, आपना प्रश्नों जवाब, घणी बधी वस्तुओं साथे राखीए। शुरुआत करीए पंचांग थी। तदेव लग्नम सुदिनम तदेव तारा बलम चंद्र बलम तदेव विद्या बलम देव बलम तदेव लक्ष्मी पते ते द्रियुगम स्मरामी। 5/5/2023 आज शुक्रवार वैशाख महीना शुक्ल पक्षनी पूर्णिमा पूनम छे। आजनी आ पूनम ने वैशाख शुक्ल पूर्णिमा होवाना कारणे बुद्ध पूर्णिमा कहेवामां आवे। भगवानना जे नाम छे 24 अवतार छे, एमां बुद्ध अवतार पण छे। तो अहीं मत्स्यम कुर्मम वराहम च नारसिंहम च वामनम राम रामम राम कृष्णम बुद्धम कल्कि नमाम्यहम, आ दशावतारनी अंदर भगवान बुद्धनु आजे पूर्णिमा छे। स्वाति नक्षत्र छे, सवारमां 9:19 सुधी सिद्धि योग छे, व्यतिपात योग त्यारबाद शुरू थाय छे। विष्टि एटले भद्रा छे, सवारमां 11:27 सुधी, त्यारबाद बहु नामना करणनी शुरूआत थाय छे। तुला राशिनो आजे चंद्रमा छे, र अने त जना अक्षर छे, तुला राशिवाळा जातको माटे आजनो दिवस मंगलमय रहेशे। जे कोई जातकोनो जन्म थाय एनी राशि तुला रहेशे, जेना अक्षर र अने त रहेशे। जय गणेश। मित्रों आजे खास बीजी एक वात पण छे पूनम सिवाय, के आजे आम सामान्य रीते चंद्रग्रहण छे, पण आ चंद्रग्रहण भारतमां दिखावानुं नथी। घणा बधा प्रश्नो पूछता होय, चंद्रग्रहण पाळवानुं के नहीं पाळवानुं, शुं करवानुं, बधा प्रश्नो समूहमां आपणने जोवा मळे। हवे आ जे चंद्रग्रहण छे ने ए आजे वैशाख सुधी पूर्णिमाना आ शुक्रवारे तुला राशिमां એટલે સ્વાતિ નક્ષત્રમાં થયેલું આ છાયા ચંદ્રગ્રહણ છે, મતલબ કે આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા આફ્રિકા અને એશિયામાં દેખાશે, અહીંયા આપણે ધાર્મિક રીતે પાળવાનું નથી, કારણ કે આ છાયા ગ્રહણ છે। રાત્રિના 20:44 દરમિયાન એનો સ્પર્શ થાય, 22:53 દરમિયાન એનો ગ્રહણનો મધ્ય થાય, અને રાત્રે જેને કહેવાય 12:25-2 સુધી ત્યારબાદ એનો મોક્ષ થાય, એટલે 1 વાગ્યા પછી આ ગ્રહણમાંથી આપણને મુક્તિ મળે છે। જો નિયમો પાળવાની ઈચ્છા હોય તો દેખાવાનું નથી, પણ છતાંય આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ્યારે ગ્રહણ થતું હોય ત્યારે નિયમોને પાળતા હોઈએ છીએ, તો આ નિયમોને પાળવા જોઈએ। રાશિગત આ ગ્રહણોનો વિચાર કરવામાં આવે તો મેષ રાશિવાળા જાતકને, સિંહ રાશિવાળા જાતકને, કન્યા રાશિવાળા જાતકને, આ બધાને સાર, મકર રાશિવાળા જાતકને આ ગ્રહણ સારો પ્રભાવ આપશે। બાકીના ગ્રહોને થોડો મિશ્ર સ્વભાવ પ્રમાણે એનો પ્રભાવ રહેશે, પણ એકંદરે આ ગ્રહણ આ રીતનું છે। હવે આજના દિન વિશેષની આપણે વાત કરવી છે। બહુ એક સરસ વાત આપણા કોઈ એક સારા ગઝલકારે લખેલી છે કે મારો હાથ જાલીને લઈ જશે મારા દુશ્મનો સ્વજન સુધી, દિવસો જુદાઈ ના જાય છે। એનું નામ છે ગણી દહીવાલા, સુરતમાં રહેતા હતા। તો એને આ લખ્યું, મારો હાથ જાલીને લઈ જશે મારા દુશ્મનો સ્વજન સુધી। આ મિત્રતા અને શત્રુતાના ભાવની જયારે વાત આવતી હોય ત્યારે માણસ ઘણી વખત ઇચ્છતો હોય છે કે પોતાના વિરોધીઓથી સાવધાન રહે, જે એની દુશ્મનાવટ જે છે, ક્યારેક ક્યારેક વિચારો સાથેની દુશ્મનાવટ છે, ક્યારેક ક્યારેક કૌટુંબિક પરંપરાઓની અંદર દુશ્મનાવટ આવતી રહે છે। તો આવા સમયે અહીંયા અહીંયા વેર જેને કહી શકાય એ વેરીઓની વાત છે। તો અહીંયા આ શત્રુતાની વાત આવે ત્યારે ઘણી વખત આપણે વિચારીએ છીએ કે જે વ્યક્તિ ક્યારેક ક્યારેક તમારો વિરોધ કરે છે, સમૂહની અંદર તમારો વિરોધ કરે, છાના ખૂણે તમારો વિરોધ કરે, પરેશાન કરી નાખે તમને, તમે સારા રસ્તે ચાલતા હોય અને છતાંય વિરોધીઓ તમને પરેશાન કરી નાખે, તો કુંડળીમાં કયા ગ્રહોને ધ્યાનમાં રાખવાથી આ પ્રમાણે જોઈ શકાય છે પરેશાનીમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ। બીજું તમને કહું, ગ્રહો કુંડળીમાં જ્યારે નબળા પડતા હોય ત્યારે પણ દરેક સમય સારો નથી હોતો, હે સુખ દુઃખ મનમાં નાણીએ ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવટળે રઘુનાથના જડિયા, આ સુખ અને દુઃખનો સમય પ્રસાર આવતો જ રહેતો હોય છે, ચક્ર ચાલતું જ રહેતું હોય છે, બરાબર। ભવાટવીમાં જન્મ ધારણ કર્યા પછી મનુષ્યને દુઃખ પણ આવે છે અને સુખ પણ આવે છે, પણ આ બધું આપણે કદાચ જોવાની વાત આવતી હોય, આપણા પોતાના બળથી જોવાની વાત આવતી હોય ત્યારે થોડું ઘણું જો જોવાનું, તો ગ્રહ બળના આધારે આપણે જોઈ શકીએ છીએ કે ખરાબ ગ્રહો જ્યારે સારા ગ્રહો ઉપર પણ અસર કરતા હોય ત્યારે સારા ગ્રહોના પ્રભાવને ઢાંકી દેતા જોવા મળે છે। માનો કે સૂર્ય, તો સૂર્ય આત્માનો કારક છે, આમ તો ઉદ્યોગ કહેવાય, આપણે ચોકડીયા જોઈએ ને ઉદ્યોગ કહીએ, પણ આપણે શું કહીએ ઉદ્વેગ, હે હકીકતમાં ઉદ્યોગ નામ છે, પણ આપણે શું કહીએ ઉદ્વેગ, કારણ કે માનસિક પરેશાની એની અંદર સૂર્ય જયારે નબળો બનતો હોય, રાહુ જેવા ગ્રહ સાથે, શનિ જેવા ગ્રહ સાથે યુતિમાં આવતો હોય ત્યારે ખરાબ ગ્રહોનું સારા ગ્રહ ઉપર પ્રભાવ આવી જાય। હવે બૃહસ્પતિ કહેતા ગુરુ, ગુરુ સારો ગ્રહ છે, પણ એની પર રાહુનો પ્રભાવ આવે આપણે શું કહીએ, એને ચાંડાલ યોગ કહીએ, કહીએ કે નહીં, આપણે આપણે આપણા વ્યવહારની અંદર પણ આ વસ્તુ બતાવીએ છીએ। તો એનો મતલબ એવો થાય, જો કોઈ શુભત્વને આપવા વાળી વસ્તુઓ છે એના પર અશુભત્વ જયારે આવી જાય ત્યારે એ ખાસ જોવું રહ્યું કે અશુભત્વ કયું છે,
હું તમને અત્યારની વાત કરું કે ચંદ્ર ઉપર રાહુનો પડછાયો આવ્યો, મતલબ આ ચંદ્ર ગ્રહણ થયું, તો એનો મતલબ કે ચંદ્ર એ બળવાન હોવા છતાં રાહુના પડછાયાના કારણે ઢંકાઈ ગયો અને એના કારણે આપણને આ ચંદ્ર ગ્રહણ નામ મળ્યું. તો ગ્રહણ મતલબ કે ત્યાંનો ઘસી લેવું. તો આ પ્રમાણે મારી અને તમારી પોતાની વૃત્તિઓને, આપણી સાંસારિક જીવનને, પારિવારિક સાંસારિક બાબતોને ક્યારેક ક્યારેક કોઈ ઘસી લે છે, કોઈ આપણને પરેશાન કરતું જોવા મળે. ધંધાની અંદર એક ધંધો સારો ચાલતો હોય અને કોઈક એવો સાથી તમારો જોડીદાર જોડાઈ જાય જેને આપણે ભાગીદાર કહીએ, જેને આપણે પાર્ટનર કહીએ, અને આ પાર્ટનર તમને જ્યારે દગો આપે અને એવા સમયે તમારા જે મિત્રો છે તમારી સાથે વિરોધનો વ્યવહાર કરે, તો આ કુંડળીમાં એવા કયા ગ્રહો હોય કે જેના કારણે જેને સગા ભય કરતા જેને વધારે ગણ્યો હોય, ધંધાની બધી જ વાતો જેને શીખવાડી હોય, કામકાજની અંદર આપણે એને ટ્રેન કર્યો હોય અને એ પ્રમાણે એ વ્યક્તિ આગળ વધી અને તમારા જ પતાક આપે, એનો મતલબ એવો થાય ક્યાંક તો કુંડળીમાં ગ્રહોની મજબૂતાઈ નહીં હોય જેના કારણે પરેશાની નિર્માણ થઈ હશે. બીજું, આના કારણે તમને વારંવાર ટેન્શનો રહ્યા કરે કે હવે પછી તો નથી કહેતા કે ભાઈ દૂધનો દાજીઓ છાશ ફૂકીને પીવે. હે, શું કામ કે એક વખત એ માણસ દુઃખી થયો છે પછી કોઈના પર વિશ્વાસ ના કરે અને એના કારણે એ ટેન્શન એનું વધતું જાય. જે માણસ એકલો રહેતો હોય ને માણસ, એને ટેન્શનો બહુ હોય. સમૂહમાં રહેતો હોય એ દુઃખને વેચી લે, સુખને ગ્રહણ કરી લે, પણ એકલો માણસ રહેતો હોય ને અને જયારે વિચારો આવા ખોટા આવતા હોય ત્યારે મોટાભાગે એકલાને જ આવતા હોય, તો એના કારણે વારંવાર ટેન્શનો આવે. તો એ કયા કારણે આ વારંવાર ટેન્શનો આપણે ઉદભવે છે એ પણ આપણે જ્યોતિષ દ્વારા ગ્રહોના જોઈ શકીએ છીએ. બીજી વાત તમને કહું, ઘણી વખત આપણે જોઈએ છીએ કે આમાં એક વખત સારા સારા દાખલાઓ પણ છે, ખરાબ દાખલાઓ નથી. હે, કદાચ એક દસાડાથી એક વ્યક્તિને બેસાડી અને હું લાવતો હતો કે એને વિરમગામ ટ્રેન પકડવાની હતી અને એવા સમયે માંડલ પરામાંથી નીકળ્યા અને એક માજી બેઠેલા અને માજીને કૂતરું કરેલું, પગમાંથી પિંડીમાંથી આખું કૂતરાએ લોચો લઈ લીધેલો અને એવા સમયે ખરાબ ઉપરનું ટાણું, વૈશાખનો દાડો અને તાપ એવો કે વાત ના પૂછો, તરત ગાડી એને ઉભી રખાવી એ માજીને બેસાડીને વિરમગામ સુધી પહોંચતા કર્યા, એમાં એની ટ્રેન જતી રહી. હવે આ માજીની સાથે એનો કોઈ સંબંધ ખરો? પણ છતાંય એક અંદરનો એક ભાવ જેને કહેવાય, પોતા તો પોતાતાણા પાડે સૌ પંખીડા, પણ બચલા બીજાના કોક જ સેવે કાગડા. પણ આની તમે વિરુદ્ધની વાત કરો, તમારી હારે વહેન ખાતો હોય, તમારી એક થાળીમાં ખાતા હોય અને ક્યારેક ક્યારેક તમારી થાળીમાં ધૂળ નાખી દે, આપણને ખબર ના પડે, કાંકરી આવે મોઢામાં ખૂંચે અને દાંત જયારે આમ દુખવા માંડે ત્યારે ખબર પડે કે આ માણસ આપણો વેરી છે, આ માણસ આપણો શત્રુ છે. ચંડી પાઠની અંદર બહુ સરસ રીતે આને બતાવવામાં આવેલું છે. માતાજીની સ્તુતિ કરતી વખતે માર્કંડેય ઋષિ કહે છે કે સર્વા બાધા પ્રશમનમ ત્રૈલોકસ્યા ખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્ય મસ્મદ વેરી વિનાશનમ. મારા વેરીની બુદ્ધિનો નાશ થાય. તમે જયારે દીપ પ્રગટાવો ત્યારે શું કહો છો? શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમસ્કાર કહીએ ને, શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમસ્તે. તો આ શત્રુતાનો વ્યવહાર મારી સાથે કરે છે, મતલબ વીંછીને મારવાની જરૂર નથી, વીંછીના ડંખને કાપવાની જરૂર છે. માણસની માણસાય તો દરેકમાં જીવતી જોઈએ, પણ એમાં જે રહેલી જે ખોટી જે વાસનાઓ છે, મહત્વાકાંક્ષાઓ છે, એને કાપવાની વાત છે. આપણા શાસ્ત્રમાં કહ્યું શત્રુ બુદ્ધિ વિનાશ છે, એની બુદ્ધિનો નાશ કરો. અને એટલા માટે જન્મકુંડળીમાં છઠ્ઠા સ્થાનને જોવાનું હોય છે. મિત્રો, છઠ્ઠું સ્થાન એ શત્રુનું સ્થાન માનવામાં આવે. જ્યાં આપણું જન્મ લગ્ન પડ્યું છે ત્યાંથી છઠ્ઠું સ્થાન જે છે એને શત્રુ સ્થાન માનવામાં આવે છે, રોગનું સ્થાન પણ માનવામાં આવે. ઘણી વખત તમારા શત્રુઓ ખોટા રોગ ઉભા કરાવડાવે, માનસિક ચિંતાને આઘાત થાય જેના કારણે ડાયાબિટીસ, બીપી, બ્લડ પ્રેશર આવા બધા રોગો ઉભા કરાવડાવે, તો રોગનું સ્થાન પણ છઠ્ઠું સ્થાન છે. મતલબ તમારી કુંડળીમાં લગ્નેશ જયારે છઠ્ઠા સ્થાનમાં પડ્યો હોય અને એવા સમયે વિંશોત્તરી મહાદશાની અંદર વાત કરવામાં આવે, ચલિત કુંડળીમાં ગ્રહ બદલાતા હોય ત્યારે જોવામાં આવે, ચંદ્ર કુંડળીની અંદર એક ગ્રહ ઉપરથી ખરાબ ગ્રહોનું પરિભ્રમણ થતું હોય, છઠ્ઠા સ્થાનના માલિકનું પરિભ્રમણ થતું હોય ત્યારે, વિંશોત્તરી મહાદશાની અંદર અંતરદશા અથવા પ્રત્યંતરદશા અથવા પ્રતિપ્રત્યંતરદશા જયારે આવતી હોય ત્યારે આ સૂક્ષ્મ ગણિત આપણા જ્યોતિષમાં જોવા મળે છે. યોગ્ય જે જ્યોતિષનો જોવાવાળો વ્યક્તિ તમને જોઈ આપશે કે ભાઈ 8 દાડા તારે હાચવવાનું છે, 15 દાડા તારે હાચવવાનું છે, આ વ્યક્તિથી 6 મહિના સુધી તું પરેજી રાખજે તો તને સારી સફળતા પ્રાપ્ત થશે. તો ઘણી વખત એવું થાય કે બમ્પ નીકળી જાય અને બ્રેક મારી એનો મતલબ નહીં, બમ્પ આવે પેલા બ્રેક મારી દઈએ, બમ્પ જતો રહે પછી સ્પીડ પકડીએ, તો એ જ જીવનના સારને મનન તમને જન્મકુંડળી શીખવાડે છે. પાંચમું સ્થાન છે પ્રોગ્રેસનું સ્થાન છે. પાંચમાના સ્થાનનો સ્વામી જયારે છઠ્ઠા સ્થાનમાં પડ્યો હોય ત્યારે ઘણી વખત હતી કદાચ જાણીને કૂવામાં પડ્યા, મને ખબર હતી કે આ મળશે, ઘણાનું કરી નાખ્યું છે અને છતાં એની યાર મેં કામ કર્યું, મારું પણ એવું થયું. મતલબ કે પાંચમા સ્થાનનો માલિક જયારે છઠ્ઠા સ્થાનમાં પડ્યો હોય ત્યારે વ્યક્તિગત ચેતના જાગ્રત હોવા છતાંય વ્યક્તિ ક્યારેક ક્યારેક આવા વ્યક્તિઓનો સંગ કરતો હોય છે અને પરિણામ એને ખોટા પ્રાપ્ત થતા હોય છે. એથી ઉપરાંત ભાગ્યસ્થાન, ધર્મસ્થાન, ઘણી વખત અમુક લોકો એવો દોડ કરે, પોતે ધાર્મિક છે, પોતે આધ્યાત્મિક છે, કોઈનો રૂપિયો આપણે લઈએ નહીં, વાતો એવી મોટી મોટી કરે, પણ મધુ વસતું જીહવાગ્રે, મોઢાની જીભના અગ્રભાગની અંદર તો મધની જેવી આમાં મીઠાશ આવતી હોય, પણ હૃદય તું હલાહલમ, હૃદયની અંદર હળાહળ 20 જણા ભર્યું હોય, ક્યારે કોણ આવે ને કે લઈ લઈએ,
आ गरोड़ी की वृत्ति एक शांति थी आम मस्तिष्क प्रकरण की जम बैठी हो एक ज्या जीवड़ो तबक लई ले एनो मतलब यो था आवी वृत्ति वाला व्यक्ति संघ जय करे तरह समझ लो भाग्यस्थान मालिक जय छठा स्थान में पड़ो अथवा छठा स्थान मालिक जय भाग्यस्थान में परिवर्तन योग करते हो आवा समय तमने आवा व्यक्ति द्वारा परेशानी मे कि बार खूब सारा दिखाए भाई धंधा में पैसा की जरूरत है लाओ अपने आपीए बचारो अत्य दुखी है एम कही आप दुखी थी पैसा आपीए जय सगवड़ता है तरह आप विचार न करे आवा व्यक्ति घणी वक्त अपने आ स्थान ने कुंडली में जुआ एकादश स्थान योगकारक स्थान मानवा मां आवे छे अने एकादश स्थान नो स्वामी जरा छठा स्थान में बैठेलो है त्यारे पण आ परिस्थिति निर्माण करे छे तो एवा समय चंडी पाठ नी अंदर आ 13मा अध्याय नी अंदर मंत्र बतावामां आव्यो छे सर्वा बाधा विनिर्मुक्तो धन धान्य सुतान्वित मनुष्यो मत प्रसादेन भविष्यति न संशयः कोई पण सारा भूदेव पासे ज्यारे आवा संकटो निर्माण थाय ने त्यारे भूदेव नो आश्रय लेवो पगे लागो प्रार्थना करवी के आ संकट आवी पड्यु छे मुक्त करवा माटे आप उपाय बताओ त्यारे भूदेव चंडी पाठ नो आ उपाय बतावे छे जेने सप्तशती આપણે કહીએ છીએ અને સપ્તસતી ચંડીપાઠના સંપૂર્ણ સાથે શાસ્ત્રોક્ત પદ્ધતિ દ્વારા જ્યારે માતાજીના શરણમાં બેસી અને નિરાકરણ માટે જ્યારે સંકલ્પબદ્ધ બનીને કામ કરવામાં આવે છે ત્યારે સારી સફળતાની પ્રાપ્તિ થાય છે મિત્રો તો આ પ્રમાણે બે જ મંત્રો ધ્યાનમાં રાખવાના સર્વા બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિન સંશય અને સર્વ બાધા પ્રસમનમ ત્રૈલોકસ્ય અખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્ય મસ્મદ વૈરી વિનાશનમ આ બંને મંત્રના સંપૂર્ણ સાથે દર રવિવારે જો ચંડીપાઠ કરવામાં આવે અથવા તો મહિનામાં એક વખત સમૂહમાં કરાવવામાં આવે તો દરેક કારમાં આવા કોઈપણ પ્રકારના એવા હોય કે જે શત્રુ આપણને પીડા આપતા હોય ત્યારે વિરોધીઓ દ્વારા પરેશાની રહેતી હોય ત્યારે વ્યક્તિ એમાંથી માતાજીના આશીર્વાદથી મુક્ત થઈ શકે કારણ કે મનુષ્યો મત પ્રસાદે અને માતાજી કહે છે માણસ મારા પ્રસાદ વળે એમાંથી મુક્ત બને છે તો આ પ્રમાણે આપણે જાણવું રહ્યું જય ગણેશ મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કે ગણેશ કોલર મિત્ર સાથે વાત કરીએ હલો હલો જય ગણેશ જય ગણેશ હા હું વિંજોલથી બોલું છું ક્યાંથી વિંજોલ હાથીજન સર્કલ વિંજોલ हाँ जन्म तारीख कोनी छे मारी 28/4/1981 समय 1:43 बपोरे 28/4 ने हाँ उभारो 28/4/1981 कितना वागे जन्म बपोरे 1:43 हे 1:43 बपोरे हाँ 13:45 हाँ 1:45 हाँ अच्छा अच्छा वातो समझी गयो जन्म स्थल विंजोल શું પ્રશ્ન હતો બેન હા મારા ઘરમાં પૈસા નહીં રહેતા અને એક્સિડન્ટ ના પૈસા હજુ આયા નથી એમાં ઘરવાળા ને એક્સિડન્ટ નો ઓફ થઈ ગયેલા આતંક મેં તમારી આગળ વિધિ કરાઈ અને દાદા ટકલી આંગળી વીટી પણ પહેરેલી છે બરાબર હવે જુઓ શુક્ર બુધ સૂર્ય અને મંગળ આ કુંડળીમાં ભાવસ્થાન એટલે ભાગ્યસ્થાનમાં છે હવે બુધ અહીંયા અસ્તંગત બની રહ્યો છે સૂર્ય ઉષ્ણો અને મંગળ પણ પાવરફુલ છે પણ શુક્ર અધિશત્રુ પૈસાનો કારક ગ્રહ છે કુળદેવી ની ઉપાસના કરવામાં આવે વૈભવ લક્ષ્મી નું વ્રત કરવામાં આવે અથવા તો લક્ષ્મીજીના અષ્ટ સ્વરૂપમાં કોઈ પણ લક્ષ્મી અષ્ટલક્ષ્મી ની પૂજા કરવામાં આવે તો નજીકના સમયમાં તમને તમારું જે ધન છે પાછું મળે પણ હમણે અત્યારે રાહુ પણ ચાલી રહ્યો છે સૂર્ય ઉપર ભાગ્યસ્થાનમાં તો રાહુના કારણે થોડોક હજી રાહ જોવી પડે તેવી સંભાવનાઓ દેખાય છે શનિ અને ગુરુ તો સાથે બેઠેલા છે પરિણામ તો તમને સારું આપશે જ થોડીક રાહ જોજો પરિણામ ચોક્કસ સારું મળશે જય ગણેશ બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ હલો હલો જી હેલો હું સુરત થી બોલું છું હેલો કઈ અવાજ નથી આવતો બરોબર હા મારા જય ગણેશ હું સુરત થી બોલું છું મારા પપ્પા વિશે પૂછવું છે એમની જન્મ તારીખ છે 1/6/1980 અને સમય છે રાતે 9:25 નો અને જન્મ સ્થળ છે બોટાદ નું બરવા અંકેવાડે ગામ બરોબર કેટલા વાગે જન્મ છે રાતે 9:25 નો બરાબર અને પૂછવું છે કે એમને છે ને આર્થિક સ્થિતિ સારી નહીં રહેતી અને છે ને સ્નાયુનો બહુ દુખાવો રહે છે અને માનસિક ટેન્શન બી એટલું રહે છે તો શું કરવું શાંતિ દરેક પ્રકારે પ્રાપ્ત થાય ચાહે ભૌતિક હોય ચાહે આધ્યાત્મિક હોય ચાહે આર્થિક હોય શનિ મંગળ ગુરુ અને રાહુ બેન આ તમારા પિતાજીની કુંડળીમાં ભાગ્યસ્થાનની અંદર આ ચાર ગ્રહો સાથે પડેલા છે જેના કારણે ક્યાંક ને ક્યાંક આ તકલીફ ઉભી કરાવડાવે સ્વાસ્થ્યમાં અવરોધ આપે જે પ્રમાણે પૈસો જોતો એ પ્રમાણે પૈસો ન આપે અને ક્યાંક ને ક્યાંક ગુરુ મહારાજ રાહુ સાથે ચાંડાલીઓ કરે છે તો મને બીજી વસ્તુ તમને કહું કે સૂર્ય છે ને ખાડે પડેલો છે હવે આ સૂર્ય જન્મ કુંડલીની અંદર જો જોવા જઈએ તો ભાગ્યસ્થાનનો માલિક છે તો પેલા તો સૂર્યનું એક સારું રત્ન પહેરે માણેક જેને આપણે કહીએ છીએ તો વધારે સારી સફળતા મળે દરરોજ સવારમાં ઉગતા સૂર્યની પૂજા કરે સૂર્યનારાયણને જળ ચડાવે તો સારી સફળતા મળે ગુરુ રાહુના ચાંદા યોગની પૂજા કરાવડાવે તો સારી સફળતા મળે અહીંયા ગુરુ મહારાજ જે છે એ ભાગ્યસ્થાનમાં બેઠેલા હોવાના કારણે ભાગ્ય તો પ્રબળ છે જ પણ વર્તમાન સમય 1.5 વર્ષથી થોડી પરેશાની ખાસ કરી કોરોનાના સમય પછીનો સમય જે છે થોડો ખરાબ દેખાઈ રહ્યો છે એ આ વર્ષ પૂરું થાય એટલે એમાં પણ આપણને શાંતિ મળશે
જય ગણેશ. આગળની રાશિની પણ વાત કરીએ આપના પ્રશ્નનો જવાબ તો ખરા જ, એક નાનકડા વિરામ બાદ. સંબંધીઓમાં કદાચ થોડો તનાવ જોવા મળે આવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ પ્રભુ જી. અમદાવાદ થી બોલું છું. મારા બાબા માટે પૂછવાનું હતું. મારા બાબા ની જન્મ તારીખ છે 17/12/97 અને જન્મસ્થળ અમદાવાદ 5 વાગ્યાનો ટાઈમ છે. એને નોકરી માટે ઘણા પ્રયત્નો કર્યા છે પણ સફળતામાં 2-5 માર્ક માટે રહી જાય છે. તો એને ગ્રહોમાં શું પડેલું છે અને મિકેનિકલ એન્જિનિયર થયેલો છે અને તબિયત એ વધારે બગડી ગઈ હતી વચ્ચે, તો મોટા ખર્ચામાં ઉતરી ગયો. શું થયું તું? તેને પિતાશ્રીનો 35 બ્લાસ્ટ થઈ ગયેલું. આ ઉંમરે? નાની ઉંમરે? નાની ઉંમરે. અને 3 લાખ રૂપિયાના દેવામાં ડૂબી ગયો હું. હવે જો હું તમને એક રસ્તો બતાવું, કુંડળીમાં જયારે 4થા સ્થાનમાં 5મા સ્થાનમાં જયારે પણ રાહુની ઉપસ્થિતિ હોય ત્યારે આ વ્યક્તિ પિતૃઓની કોઈ પણ પ્રકારની પૂજા કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. રોગ અને શત્રુનું સ્થાન 6ઠું સ્થાન છે, આરોગ્ય અને આયુષ્યનું સ્થાન એ 8મું સ્થાન છે. 8મા સ્થાનનો સ્વામી ગુરુ ગુરુ કુંડળીમાં ભાગ્યસ્થાનમાં બેઠેલો છે, મકર રાશિમાં નીચલો બને છે. એક વસ્તુ આ. બીજી વસ્તુ છે કે આ ગુરુ અહીંયા નીચલો પણ બને છે, શુક્ર અને મંગળ સાથે યુતિમાં પણ છે. હવે મંગળ અહીંયા કુંડળીમાં જયારે આ ગુરુ સાથે યુતિમાં આવે ત્યારે એક જે ક્ષેત્રની અંદર અભ્યાસ કર્યો છે એમાં જ નોકરીમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. હવે ક્યારે નોકરી સારી મળે? તો વર્તમાન સમયે શનિ મહારાજ જ્યાં 10મા સ્થાનમાં આજીવિકાના સ્થાનમાં બેઠા છે ત્યાંથી રાહુની પૂર્ણ દ્રષ્ટિ પડે છે. મતલબ આ 2023માં જૂન જુલાઈ પછી એક સારા યોગ એના શરૂ થઈ રહ્યા છે અને ઓક્ટોબર નવેમ્બર કે ડિસેમ્બર સુધીમાં સારા પરિણામ એને પ્રાપ્ત થશે. હવે આપણે શું કરવાથી સારા પરિણામ આપણને મળે? તો જુઓ, 7મું સ્થાન બહુ પ્રબળ છે, પાવરફુલ છે, આગળ જતા અન્ય વ્યક્તિઓના સહકાર દ્વારા આગળ વધી શકાશે. હવે સૂર્યનારાયણ જે છે એ બેઠેલા છે 8મા સ્થાનની અંદર. સૂર્યની ઉપાસના કરવામાં આવે, આદિત્ય હૃદય કવચનો પાઠ કરવામાં આવે, સૂર્યનું રત્ન ધારણ કરવામાં આવે, આ બધી જ વસ્તુઓ છે નાની નાની, પણ જો યોગ્ય રીતે કરવામાં આવે તો ચોક્કસ એના ભાગ્યમાં ઘડતરમાં કોઈક નવો અધ્યાય ઉમેરાશે. પિતાના આશીર્વાદ તો છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હલો. જય ગણેશ. જય ગણેશ. જામનગર થી બોલું છું જી. મારી બેબી વિશે પૂછવું છે જી. જન્મ તારીખ છે 9/5/2009 અને રાત્રે 1:35 છે જન્મ સમય. બરાબર. હા, તો એને ભણવામાં જરાય ધ્યાન નથી, તેમાં એનું મન નથી લાગતું જરાય. શું ભણે અત્યારે? અત્યારે 9માની પરીક્ષા દીધી છે. બરાબર. તો શું છે 9મામાં રિઝલ્ટ ક્યારે આવવાનું છે? 9મામાં નપાસ થઈ. વ્યતિપાદ યોગની પૂજા કરાયેલી છે? ના ના. તો કાંટો નહીં કાંટો તો રોગ કેમ મટશે? હા, બે યોગ ખરાબ ગણાય છે કુંડળીની અંદર. એક ગણાય છે વ્યતિપાત અને એક ગણાય છે વૈધૃતિ. આ બે યોગમાં જન્મ એટલે ઉત્પાત કહેવાય. ઉત્પાતના કારણે શું છે કે અભ્યાસની અંદર ધ્યાન કોઈ પણ પ્રવૃત્તિમાં ધ્યાન ના આપી શકાય અને ઉત્પાદ થોડો વધારે કુંડળી અને નાના બાળકોને જયારે આ રીતના યોગો અમે જોઈએ ત્યારે આપણને ઋષિ મુનિઓ ઉપર ગર્વ થાય, આનંદ લેવાની ઈચ્છા થાય કે કંઈક સારું એ બતાવ્યું છે આપણને. આપણે જોઈ શકીએ છીએ કે 100-90 કુંડળીઓની અંદર જયારે અભ્યાસ કરીને ખબર પડે આપણને કે આવા આવા યોગો હોય તો આવું થાય છે અને અત્યારે એપ્લાય કરી શકાય. તો વ્યતિપાત યોગના દોષનું યોગ્ય નિવારણ કરાવડાવવામાં આવશે તો અભ્યાસમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. વિદ્યાસ્થાનનો સ્વામી શુક્ર છે, શુક્ર મીન રાશિમાં બેઠો છે. અભ્યાસમાં કદાચ 2 ડિગ્રી ઓછી આવશે તો ચાલશે, પણ ભણતર કરતા ગણતર દીકરીના જીવનમાં ખૂબ જ મહત્વનું છે. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. એની એક્ટિવિટી, એને જે વસ્તુ ગમે છે ને એના પર વધારે ફોકસ કરો, કારણ કે એના દ્વારા એને સારા લાભની શક્યતાઓ પ્રબળ બને છે. બાકી ભણતર દ્વારા કદાચ તમે વિચારો કે સારી ડિગ્રી પ્રાપ્ત કરે પણ સારું ઘડતર નહીં હોય તો ભણતર એના માટે નકામું બનશે, કારણ કે મીન રાશિમાં શુક્ર પાવરફુલ બને છે. દૈનિક વ્યવસાયની અંદર પણ સારા લાભની શક્યતાઓ મીન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાય છે. આવતીકાલે સવારમાં ચણાની દાળનું દાન આપજો અથવા હળદરવાળા ચણાનું દાન આપજો, તમારો દિવસ સારો જશે, તમારો સમય પણ સારો પસાર થશે. જય ગણેશ. હવે જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારું કેવું જશે? દરેકને ચિંતા હોય મારો કેવો સમય રહેશે. મને મોટાભાગના બધા પૂછતા હોય અમારું ભવિષ્ય કેવું છે. આપણે વરાવરને આધારે જો ચાલવા જઈએ ને તો આજે જેની જન્મ તારીખ છે એમના આગામી સમય દરમિયાન વાણી વ્યવહારમાં તમારી જેટલી નમ્રતા હશે એટલું તમારું કાર્ય સરળતાવાળું બનશે. પારિવારિક જીવનની અંદર ક્યાંક સંઘર્ષ દેખાય, સમસ્યાઓ દેખાય, સાથે બેસીને સમાધાન ખોજો. બીજાની પાસે જશો તો સમાધાન નહીં મળે. તો આ વસ્તુ છે, કારણ કે બુદ્ધની અંદર શું, ભગવાન બુદ્ધ જયંતિ છે, બુદ્ધ થા અને શુદ્ધ થા, આ વસ્તુ આપણને જોવા મળે છે. બરાબર છે. તો અહીંયા તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે.
ત્રીજી વસ્તુ એ છે કે કોઈ પણ કામ કરતા પહેલા વિચાર કરી લો કે આ કામને મારે કેટલા સમયમાં પૂરું કરવાનું છે, અને એક કામ પૂરું થઈ જાય પછી બીજું કામ હાથમાં લેજો. આ પ્રમાણે કરેલું કાર્યમાં સારી સફળતા મળે. વિદ્યાર્થીને વિદ્યાની અંદર થોડીક મહેનત વધારે કરવી પડે, નોકરિયાત વર્ગને મહેનત કર્યા પછી સફળતાની પ્રાપ્તિ થાય. ધંધાકીય બાબતોમાં મધ્યમ વર્ષ દેખાઈ રહ્યું છે. પારિવારિક જીવનની સુખ શાંતિની વાત કરીએ, સ્વાસ્થ્યની બાબતમાં વાત કરીએ, વડીલોની વાત કરીએ, બધી બાબતોમાં સમાંતર સારું સુખ દેખાઈ રહ્યું છે. એકંદરે આગામી વર્ષ તમારા માટે સારું રહેશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને પહેલા તો ખૂબ ખૂબ શુભકામના. ભગવાન ગણપતિ બાપાના અસીમ આશીર્વાદ તમારા પર ઉતરે અને એના કારણે દાંપત્ય જીવનમાં એક સારી મધુરતા ઘોળાય. પણ સાથે સાથે તમારે શું કરવાનું છે, દર મંગળવારના દિવસે ભગવાન ગણપતિને યાદ કરવાના, ગોળ અને ભાખરીનો લાડવો બનાવવાનો, ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે ધરાવવાનો, સંકટ નાશન ગણેશ સ્તોત્રના 13 પાઠ કરવાના મંગળવારે, અને એ લાડવો બંને જણા અડધો અડધો કરી બે જણા સાથે કોઈ મંદિરમાં નજીકમાં જવાનું, નજીકમાં કોઈ ગાય હોય ગાયને ખવડાવી અને મંદિરમાં દેવસ્થાના દર્શન કરવાના. તો આ પ્રમાણે કરવાથી આગામી વર્ષ તમારું સારું જશે. ઝઘડા ટંટા ફસાદથી દૂર રહેજો આ વર્ષ દરમિયાન, કારણ કે મજાની આ માનસિક અશાંતિનો અનુભવ થશે. તો આ પ્રમાણે થોડુંક સાચવીને કામકાજ કરજો. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, અક્ષરની દ્રષ્ટિએ, અંકની દ્રષ્ટિએ અને સમયની દ્રષ્ટિએ કેવો રહેશે આજનો દિવસ, એની પણ વાત કરીએ. એક નાનકડા વિરામ બાદ. ખૂબ જ સારો લાભ કરાવડાવશે. પાંચનો અંક જ્યાં જ્યાં આવતો હશે એ લોકોને સમજી લો સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. જે કંઈ કામકાજ કરવાનું હોય પાંચના અંકને પ્રાધાન્ય આપજો. બે રંગ સારા છે આજે, એક સિલ્વર અને દૂધિયો. આ બંને રંગ જ્યાં કોઈ સારું કામકાજ કરવાનું હોય આ કલરનો ઉપયોગ કરીએ તો વધારે સારી સફળતા, સફળતા તો મળવાની છે પણ થોડી વધારે સારી સફળતા મળે, જેના કારણે આપણને એક શાંતિની પ્રાપ્તિ થાય. અને એમાં સમયની જો વાત કરવામાં આવે તો સવારમાં 9:05 શરૂ કરો અને 10:47 સુધીનો જે સમય છે એ સમય શ્રેષ્ઠત્વનો આપવાવાળો સમય છે. કોઈ પણ સારું કામકાજ કરવું હોય તો આ સમય દરમિયાન કાઢે તો વધારે સારી સફળતા મળે. પણ પાછું 10:30 માંડી અને 12 સુધી રાહુકાળ ચાલે. રાહુકાળની અંદર કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખવું. જો ચાલુ કામકાજ હોય તો એને રૂટીન ચાલુ રાખવું, નવા કામની શરૂઆત આ સમય દરમિયાન ન થાય રાહુકાળમાં એનું ધ્યાન રાખવાનું રહેશે. આજે દક્ષિણ દિશા એ લાભ કરાવવાવાળી દિશા છે. દક્ષિણમાં ભગવાન ધર્મરાજા પણ છે, દક્ષિણમાં આપણે યમરાજા પણ કહીએ છીએ. તો અહીંયા બંને દેવતાઓ આપણી રક્ષા કરે. કોઈ પણ કામ સારું કરવું હોય દક્ષિણ તરફ મુખ રાખીને બેસીએ, દક્ષિણ તરફ પ્રયાણ કરીએ, મુસાફરી કરીએ, કોઈ પણ જગ્યાએ જવાનું હોય પણ દક્ષિણ તરફ 10 આગળ મૂકી પછી આગળ વધીએ, સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ અગ્નિ ખૂણો અને નૈઋત્ય ખૂણો આ બે પાછા સાચવીને સાચવા જેવા ખૂણા ખરા, તો સાચવીને કામકાજ કરજો. વૃશ્ચિક રાશિ અને ધન રાશિના જાતકોએ આજના દિવસ માટે થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, મહેન્દ્રભાઈ. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. બહુ સમયે તમારી સાથે પાછી વાત થઈ છે. જય ગણેશ દેવા. હવે 3/9/1994 જન્મ સ્થળ વેરાવળ અને સમય છે 10:05 સવારમાં, રાત્રે. હા, એટલે આ મારી બેબી છે, એને ભણતર છે MBA સુધીનું, પણ એને નોકરીમાં ક્યાંય સરખું નથી આવ્યું. હવે જુઓ, હું આપણે કુંડળીના આધારને ધ્યાનમાં રાખીને કહું, ભાગ્યસ્થાનનો માલિક એ ગુરુ છે. ગુરુ રાહુ સાથે ચાંડાલ યોગ કરાવી 7મા સ્થાનમાં બેઠેલો છે. ભલામણ દ્વારા કાર્યમાં સિદ્ધિ મળે એક વસ્તુ તો આ રહી, વાળ વગર વેલો ના ચડે. ગુરુ રાહુ અહીંયા તુલા રાશિમાં છે. તુલા રાશિમાં શુક્ર પાવરફુલ બને છે. શુક્ર તુલા રાશિમાં માલવ્ય યોગ કરે, મતલબ નોકરી સારામાં સારી મળવાની છે અને આગળ જતા એનું ફ્યુચર પણ ખૂબ જ સારું, બ્રાઇટ ફ્યુચર છે. હવે વર્તમાન સમયે મેષ રાશિની અંદર રાહુનું પરિભ્રમણ ચાલે છે, એટલે આ 2023 ઓક્ટોબર મહિના સુધી આ રાહુનું પરિભ્રમણ રહેશે. પણ મને લાગે છે ઓગસ્ટ પછીનો જે સમય જે છે એ દીકરી માટે સારો દેખાઈ રહ્યો છે. સૂર્ય સિંહ રાશિનો છે, મતલબ ગવર્મેન્ટ જોબ અથવા તો પોતે પ્રાઇવેટ ક્ષેત્રમાં અથવા તો કોર્પોરેટ ક્ષેત્રની અંદર સારી પોતે જોબ કરે અને પોતે પોતાને જે અભ્યાસ કરે છે એમાં સારી સફળતાના યોગ સારા દેખાઈ રહ્યા છે. ગુરુ રાહુનો જો ચાંડાલ યોગ અનુકૂળતા હોય ને તો એની પૂજા કરાવડાવી લેજો, એના દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. શું કરવું જેનાથી લાભ થાય, શું ના કરવું જોઈએ, કયા મંત્રનો જાપ કરીએ, શેનું દાન કરીએ તો વધારે સારી સફળતા પ્રાપ્ત થાય આજના દિવસ માટે, એની પણ વાત કરીએ. નાનકડા વિરામ બાદ. કાર્યક્રમમાં હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજસ્ત્રજામ ચંદ્રામ હિરણ્યમય લક્ષ્મી જાત વેદોમાં આવહ, આવો એક સૂક્ત જે 16 ઋચાઓ છે જેને આપણે શ્રી સૂક્ત કહીએ. આજના દિવસ માટે જેને લક્ષ્મી પ્રાપ્તિની જરૂર છે, જેને ધન પ્રાપ્તિની જરૂર છે, જેને સંપત્તિ અને સમૃદ્ધિ બંને સાથે જોઈએ, એવા વ્યક્તિઓ માટે પોતાના અંગૂઠાથી નાનકડું અથવા અંગૂઠા જેવડું
श्रीयंत्र घर में जो स्फटिक नु होय तो एना उपर हळदर लेवानी, त्रीजा आंगळी अने अंगूठा थी हळदर थोड़ी थोड़ी एनी पर मुकती जवानी, 16 रुचाओ ने 16 वक्त हळदर मुकवामां आवे अने त्यारबाद हळदर ने पानी में पलाड़ी अने योग्य जगह तुलसी क्यारो अथवा पीपळे जो चढ़ावामां आवे तो समझी लो आपणुं कार्य सरळ थाय। स्फटिक श्रीयंत्र उपर हळदर थी करेली पूजा आजना दिवस माटे खूब सारो लाभ करावडावशे। पालतू प्राणियों ने परेशान न करवा आज दिवस खास जरूरी है। चंद्रपण ना आधार रीम श्रीम महालक्ष्मी नमः आ मंत्र खूब श्रेष्ठ मंत्र है। साकर हो बटाका हो कपूर होनु यथाशक्ति नजीकना मंदिर में जो दान आप तो समझ लो आपू कार्य सरल बने और अपना कार्य में सारो वेग आज प्राप्त थाय। जय गणेश। भविष्य दर्शन कार्यक्रम मित्रों आप सौनो मनपसंद कार्यक्रम है। मैं खास कर राशि भविष्य की बात आती है, दिन विशेष की बात आती है, आपनी साथ सीधो जो कॉन्टेक्ट जैसे कही सकते ये कॉन्टेक्ट फोन द्वारा थत हो अमने आनंद थे तमने घेर बैठा जवाब मे बने राजी आपणे। पण घणा बधा एवं कि जेने फोन लागतो नथी तो करवो शू तो एना माटे पत्र लखी नाखो अने अहींया जे पत्र तमारो आवशे अमे वांची संभळावशुं तमने एनो जवाब पण आपशुं। पण ए लखवो तमारे पड़े पण क्या सरनामे लखवो लखो एनुं सरनामुं। भविष्य दर्शन कार्यक्रम में आज बस आटलू ज आती काले नवा विचारों से फरीथी मळशुं। आप सौनो दिवस मंगलमय रहे ते भगवान गणपतिना चरणों में शुभकामनाओं। हूँ डॉक्टर महेन्द्र पंड्या रजा लई सौ मित्रों ने जय श्री गणेश। ज्योतिषाचार्य ऋषिराज डॉक्टर महेन्द्र पंड्या राजल ज्योतिष कार्यालय 17/200 आकाशदीप एपार्टमेंट अथवा नगर पास नवा वाडज। एपॉइंटमेंट संपर्क नोंधी लेशो